કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 30 જુલાઈ મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. વરસાદથી વંચિત જામનગર જિલ્લામાં પણ આજે મેઘમહેર વરસી છે. જામનગરના ધ્રોલ તાલુકામાં 9.5 ઇંચ વરસાદ પડ્યો છે. જોડિયા તાલુકામાં 7.25 ઇંચ વરસાદ પડ્યો છે. જામનગર શહેરમાં સવારના 6 થી સાંજે 6 સુધીમાં કુલ 8 ઇંચ વરસાદ પડ્યો છે. જામનગરના રણમલ તળાવમાં નહેર દ્વારા પાણીની નવી આવક શરૂ થઈ છે. તળાવમાં નવા નીરને વધાવવા તળાવની પાળે નગરજનો ઉમટી પડ્યા હતા. નીચાણવેળા વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી થઈ હતી. ટ્રિપલ તલાક બિલ આજે રાજ્યસભામાં રજૂ થયું હતું. બિલ પર 4 કલાક ચર્ચા ચાલી હતી. ચર્ચા પછી વોટિંગમાં 99 વોટ બિલના પક્ષમાં પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા. એટલે કે બહુમતીના આધારે રસાકસી પછી બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. ગઈકાલે મધરાતથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે. દ્વારકાના ખંભાળિયામાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઊંડ 1, કંકાવટી અને આજી 3 ડેમમાં પાણીની આવક થઈ છે. આજી 3 ડેમમાં 8.42 ફૂટ નવા નીર આવ્યા છે. સારો વરસાદ થતા હાલારના ખેડૂતો અને લોકોમાં હર્ષ ફેલાયો છે. જામનગરના રવિરાજસિંહ જાડેજા સાથે ઓનલાઈન બેન્કિંગ હેઠળ છેતરપિંડી થઈ છે. અજાણ્યા શખ્સોએ પીડિતને ફોન કર્યા હતા. પીડિતને ભોળવી તેનો બેંક ઓટીપી મેળવી લઈ પૈસા ટ્રાન્સફર કરી લીધા હતા. પીડિતના ખાતામાંથી કુલ 18,499 રૂપિયા ઉપડી ગયા છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. રાજ્યભરની મેડિકલ કોલેજોના તબીબી શિક્ષકોની વિવિધ માંગણીઓ પૂરી થઈ નથી, જે મુદ્દે ગુજરાત મેડિકલ રિસર્ચ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અમદાવાદમાં રેલી કાઢી સરકારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, પરંતુ શિક્ષકોની માંગણી પૂરી ન થતાં હડતાલનું એલાન થયું છે. 1 ઓગસ્ટથી રાજ્યભરની મેડિકલ કોલેજમાં શિક્ષકો હડતાલ કરશે. જામનગરની મેડિકલ કોલેજના તબીબો પણ હડતાલમાં જોડાશે. હડતાલ દરમિયાન ઇમરજન્સી સેવાઓ યથાવત રાખવામાં આવશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.